વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે અને સરકારને આ બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ પણ આપ્યા છે. મહાનગરપાલિકાના બંને કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે, સાથે જ બંને અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા સરકારને સૂચના પણ આપી છે. હાઈકોર્ટે વિનોદ રાવ અને SH પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ પણ આપ્યા છે. સાથે સાથે બંને કમિશનર, સ્થાયી સમિતિ અને ઠરાવ પાસ કરનાર તમામ કાઉન્સિલરોને પણ જવાબદાર ઠેરવ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર કાંડમાં હાઈકોર્ટે નોંધ્યું કે જે તે સમયના મહાનગરપાલિકાના કમિશનર જ આ કાંડના જવાબદાર છે અને બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે તેમની જવાબદારી સરખી રીતે નથી નિભાવી અને પોતાની સત્તાનો ગેરદુરુપયોગ કર્યો છે અને કોટિયા પ્રોજેક્ટ્સ કોઈ પણ સંજોગોમાં યોગ્ય બિડર ન કહેવાય, કારણ કે ત્યાં કોઈ ન હતું. કોટિયાની પરવાનગી માત્ર અધિકારીઓની પસંદગી હતી. કમિટીમાં રિપોર્ટ તમામ વિગતો સામે આવતા કોર્ટે કાર્યવાહીના આદેશ કર્યા છે. વિક્ટિમ પરિવારજન છે જેઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે, તેઓ માટે ન્યાયની આ લડતમાં એક આશા સ્વરૂપનો આ ચુકાદો. પહેલાં સરકાર ઉપર આંધળો ભરોસો કરીને વડોદરાવાસીઓએ ખોબે ખોબા વોટ વર્ષોથી આપેલા છે અને ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આશ્વસ્ત કર્યા હતા પરિવારજનોને કે કોઈને પણ છોડવામાં નહીં આવે, પરંતુ ત્યારબાદ તબક્કાવાર જે પ્રકારે પોલીસ ઇન્વેસ્ટિગેશન થયું અને ત્યાર પછી જે પ્રકારે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ મ્યુનિસિપલ કમિશનર સામે એક્શન ન લેવાઈ અને એમણે જાણે કશું જ ખોટું નથી કહ્યું એ પ્રકારનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કલેક્ટરશ્રીને પણ આદેશ કરવામાં આવેલો 18 તારીખે જ કે તાત્કાલિક ધોરણે એક આ સમગ્ર મામલે ઇન્વેસ્ટિગેશન કરીને સરકારને પોતાનો રિપોર્ટ સબમિટ કરે. આટલું બધું થઈ ગયા પછી પણ કોઈને પણ મ્યુનિસિપલ કમિશનર, બંને મ્યુનિસિપલ કમિશનરોએ અને કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તેઓએ ખોટું કરેલાનું કોઈને જણાવ્યું નહીં, કોઈને દેખાયું નહીં, પરંતુ દસ્તાવેજો હતા. અનેક દસ્તાવેજો છે જે પુકારી રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર કરવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવેલા છે. આ દસ્તાવેજો જ્યારે આખો રેકોર્ડ નામદાર ગુજરાત હાઈકોર્ટે જોયો તો સ્વાભાવિકપણે મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવનાર જે ડૉક્ટર વિનોદ રાવ અને HS પટેલે જે કંઈ કામગીરી કરી હતી એ ગુનાહિત હતી, ઇલીગલ હતી, અને એટલા માટે જ હવે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આક્ષેપોને, અમારા જે આક્ષેપો છે એને સમર્થન કરતો કોઈ ચુકાદો આપ્યો છે, તો અમે મે 2024માં જ એક વિગતવારની લેખિત ફરિયાદ આપેલી જેમાં બનાવટી દસ્તાવેજોના આધારે કરવામાં આવેલો આ ભ્રષ્ટાચારમાં એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરીને કાર્યવાહી થવી જરૂરી છે એવી અમારી એક લેખિત ફરિયાદ હતી અને એની માટે હજુ સુધી જ્યારે ફરિયાદ નોંધાઈ નથી તો ફરિયાદ નોંધાય એ બાબતે જ અમે આગળની રજૂઆતો કરી રહ્યા છીએ. વડોદરા હરણીકાંડ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો હતો. કોર્ટના હુકમના પગલે સરકારના માનીતા ગણાતા ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ, કારણ કે વડોદરાના હરણી બોટકાંડની દુર્ઘટના થઈ તે પ્રોજેક્ટનું નામ હતું કોટિયા પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનું ફાઉન્ડેશન તત્કાલીન વડોદરાના મ્યુનિસિપલ કમિશનર SH પટેલને કરાવ્યું હતું અને ત્યારબાદ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આવેલા વિનોદ રાવે સ્ટેન્ડિંગ કમિટીમાં આ કોટિયા પ્રોજેક્ટ પસાર કરાયો હતો. તેથી વકીલે આ પ્રોજેક્ટ માટે જવાબદાર આ અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી, જેમાં HS પટેલ હાલ નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે વિનોદ રાવ હાલ શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવે છે. તો આ મામલામાં એવી માગણી કરવામાં આવી છે કે આ કેસમાં જવાબદાર અધિકારીઓ પૈકી વિનોદ રાવને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને પટેલ નિવૃત્ત હોવાથી તેમને મળવાપાત્ર લાભો બંધ કરી દેવામાં આવે. નામદાર ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે જે ચુકાદો આપ્યો કે વડોદરાના તત્કાલીન બે મ્યુનિસિપલ કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે ને એમને પણ આરોપી બનાવ્યા છે, કારણ કે એમના નેજા હેઠળ આટલું મોટું ભ્રષ્ટાચાર થયો છે. આ ચુકાદાને આવકારીએ છીએ, પરંતુ એની સાથે સાથે અમારી ગુજરાત સરકારને, કારણ કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને વડોદરામાં પણ ભાજપનું શાસન છે છેલ્લા 30 વર્ષથી, તો આ જે મ્યુનિસિપલ કમિશનર જ્યારે હતા એમનું જે ટેન્યુર હતું એ સમયે જે પણ નિર્ણયો લેવામાં આવ્યા કોર્પોરેશનના, ખાસ કરીને PPP મોડલવાળા જેટલા પણ કામો, એ તમામની તપાસ થવી જોઈએ. અને જે તે સમયે મ્યુનિસિપલ કમિશનર જ્યારે હતા ત્યારે વડોદરામાં મેયર કોણ હતું,
ભાજપના હતા, સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતું? ભાજપના હતા. તો આ લોકો, કારણ કે સમાચારપત્રોમાં પણ આવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટી પણ એટલી જ જવાબદાર કહેવાય, કારણ કે આપણે જોયું છે કે ભાજપના 30 વર્ષના શાસનમાં કોર્પોરેશનમાં જે પણ કામ આવે, કોને કોન્ટ્રાક્ટ આપવો, કોને કામ આપવું, એ બધું ભાજપની આગળ જે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ થાય છે એમાં બધા ભાજપના જ કોર્પોરેટર હોય છે અને એમાં બધું નક્કી થાય છે. તો જ્યારે આટલો મોટો ભ્રષ્ટાચાર આ જીવતો જગતો નમૂનો છે ભાજપના શાસનમાં, તો આ તમામ જે નેતાઓ છે, ભ્રષ્ટ નેતાઓ, ભ્રષ્ટ અધિકારીઓ, એમની સામે પગલાં લેવામાં આવે. અને તમામ જે કામગીરી એ સમયમાં થઈ જ્યારે વિનોદ રાવ મ્યુનિસિપલ કમિશનર હતા કે પેલા જે એચ કે પટેલ જે હતા, એ સમયમાં જે પણ કામગીરી થઈ, કારણ કે વિનોદ રાવ સાહેબ તો કલેક્ટર પણ હતા વડોદરાના, એટલે એમના ટેન્યુઅરમાં જે કામો થાય એની તપાસ કરવામાં આવે. કારણ કે જો આમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, જે ભ્રષ્ટાચાર કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે વડોદરાના 12 નિર્દોષ બાળકોને જીવ ગુમાવવા પડ્યો, તો આવા ઘણા બધા ભ્રષ્ટાચાર થયા હશે. અને માટે અમને એવું લાગે છે કે વડોદરા શહેરનો વિકાસ નથી થયો, એનું કારણ કે આ ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ નેતાઓના પાપે આ વડોદરાનો વિકાસ થયો નથી. તો આ બધાની સામે એની તપાસ થાય એ અમારી માંગણી છે, અને આ સંદર્ભે અમે રાજ્ય સરકારમાં પત્ર પણ લખવાના છે. ઘણી બટકણના જે પીડિત પરિવારો છે, સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ. રાહુલજી આવ્યા, પીડિતોને મળ્યા, આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે. જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને, ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે, આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો. ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય, જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય. ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે. જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીડબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે. તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે, એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી, આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ કયા વગદાર નેતા હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે, એ હકીકત બહાર આવી જોઈએ. અને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ, એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ. અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો, કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા, ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા, એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા. વડોદરાના હરણી બોટકાંડ દુર્ઘટના મામલે તંત્ર એકાએક હરકતમાં આવી ગયું હતું. ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને હવે દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે પાલિકાના 3 અધિકારી તપાસ બાદ દોષિત ઠેરવાતા ભારે ઓહાપોહ મચ્યો છે. મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ દોષિત જાહેર થયા છે. પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ પણ આ કેસમાં દોષિત જાહેર કરાયા છે, જ્યારે આ ઉપરાંત ઇજનેર જીગર સિયાનિયાને પણ દોષિત જાહેર કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. પૂર્વ એડિશનલ સિટી એન્જિનિયર, પૂર્વ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ સાથે જ ધીરેન તળપદા અને જિજ્ઞેશ શાહ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવતા તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરા હરણી બોટકાંડમાં જ્યારે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે આપણી સાથે જે વડોદરા બોટ દુર્ઘટનાની અંદર જે 12 બાળાઓના મૃત્યુ થયા હતા તેમના પરિવારો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું. ક્યાંક ને ક્યાંક આ જે વાલીઓ છે, વાલીઓ પોતાના બાળકોની જે મૃત્યુ થયું છે એમનું ન્યાય માટે ન્યાયની માંગણી અનેક જગ્યાએ અને અનેક જગ્યાએ વિરોધો પણ કરી રહ્યા હતા. શું કહેશો, હવે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, કેટલું ન્યાયની અપેક્ષા રાખો છો? અત્યારે તો 2 માછલી પકડાય છે, હજુ ખાસી માછલી પકડાય ભાગે છે, હજુ કોર્પોરેશન ભાગે છે, સ્કૂલ ભાગે છે, અમને ન્યાય મળશે અમને એટલી આશા છે. હમણાં જ તેઓ રાહુલ ગાંધીને પણ મળીને આવ્યા છે અમદાવાદ ખાતે, અને ત્યારબાદ આ હાઈકોર્ટનું એક કડક વલણ અપનાવ્યું છે. 2 તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોની પણ તપાસ હાથ ધરવાનું કહ્યું છે. શું કહેશો? અત્યારે 6 મહિના વીતી ગયા પછી પણ ગુજરાત સરકાર અમને ન્યાય અપાવી નથી શકતી, ન્યાય અપાવવામાં નિષ્ફળ ગઈ હતી, જેથી કરીને અમારે અપક્ષ રાહુલ ગાંધીજીને મળ્યા અમે, અને એમને અમારી સંવેદનાઓ કીધી કે ભાઈ અમારે આ આમાં આટલું બધું કરપ્શન થયું છે,
ને આ દેશમાં કરપ્શનના કારણે આટલા છોકરાઓની જીવ ગયા છે. તો અમે આગળના પહેલાંના ધોરણમાં બી કમ્પ્લેન કમિશનરશ્રીને કમ્પ્લેન કરી હતી. એના અંદર વિનોદ રાવ, ડૉક્ટર વિનોદ રાવનું નામ હતું, પરંતુ કમિશનરશ્રી બી કે કોઈના દબાવ કે પ્રેશરથી એ FIR લેતા નહોતા. પ્રશાસન દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેનાથી જે હાઈકોર્ટ છે હાઈકોર્ટે અસંતોષ બતાવ્યો હતો અને ત્યારબાદ એમને ફરી રિપોર્ટ બનાવવાની વાત કરી હતી અને ત્યારબાદ જે પ્રકારનું હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. શું કહેશો કે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, કેટલી અપેક્ષા રાખો? હવે હાઈકોર્ટ પાસે બસ આટલી અપેક્ષા છે કે હવે કરપ્શન રોકી દો. આજે 4 આવા કાંડ ગુજરાતમાં જ થઈ ગયા છે. આટલી હિન્દુસ્તાનના અંદર ગુજરાતમાં જ આવા કાંડ કેમ થાય છે? જ્યારે મુંબઈમાં થયું ત્યારે 210 આતંકી હુમલામાં થયું, આ 210ના ભોગ લીધા, અને અત્યારે આ 4 કાંડના અંદર 186 આટલાના ભોગ બન્યા. હવે બસ બંધ કરી દો, નિર્દોષોને ના મારો ને આવા નાના નાના જીવોને ના મારો. હવે આ વિનોદ રાવનું જે નામ ખોલ્યું છે એમની સ્પષ્ટ જાંચ કરો. એમના હાથના નીચે બધું કરપ્શન ચાલતું હતું ને બધું હવે સ્પષ્ટ દેખાઈ ગયું છે, ને હવે તો હાઈકોર્ટની બી આંખો ખુલી ગઈ છે. ને આવા લોકોને તો PPP ધોરણે જે પાસ થયું છે ને સાહેબ, આ બધું કોન્ટ્રાક્ટ પબ્લિકના પૈસાથી આ બધું થયું છે, ને પબ્લિકના પૈસાને પોતાના ઘરમાં આ લોકોએ ઘૂસેડ્યા છે ને આ લોકોના ઘર ભર્યા છે. ને આજે પબ્લિકના પૈસા કેટલા ને કેટલાની પાર્ટનરશિપ આપી હતી આ લોકોએ, વિનોદ રાવે નક્કી કરેલી છે કે કેટલા ને કેટલા. તમારા બાપાના પૈસા નહીં ભાઈ, પબ્લિકના પૈસા છે. હવે હાઈકોર્ટ જે ફટકાર આપશે ને હવે તમને કસ્ટડીમાં લેશે ને ત્યારે એનો જવાબ આપશો. માલિકના તો દેર છે અંધેર નથી, 5.5 મહિના અમે ધક્કા ખાધા છે ને આજે અમને ફળ મળ્યું છે, કાલે અમને સંતુષ્ટ મળ્યું છે કે હવે ન્યાય મળશે, હવે થોડી આશા જાગી છે. ને હવે અમને ચોખ્ખું લાગે છે કે હવે બાળક જે નાના નાના હતા ને એ લોકો ગયા છે ને એ માસૂમ હતા, એટલે એ તો કોરું પન્નું કહેવાય. જેવું લખીએ ને દેશનું ભવિષ્ય હતું, જેવું લખીએ ને એવું લખાય, કોરું પેપર કહેવાય. એ લોકોની જે આત્મા જે દુઃખી થઈ છે ને, એટલે આજે ભગવાન બી નીચે ઉતરીને એમને ન્યાય આપવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે હાઈકોર્ટની આંખો ખુલી ગઈ, ને હવે કાલી જે પટ્ટી અત્યાર સુધી આપણા હિન્દુસ્તાનના ન્યાય ઉપર લાગતી હતી ને એ હવે ખુલી જશે, એ હવે ખુલી જશે. એ સ્પષ્ટ દેખાઈ ગયું છે કે ન્યાય માલિકના ત્યાં ધીર છે અંધેર નહીં. આજે નાના નાના બાળકોની બલિ ખાલી નહીં જાય, આ હિન્દુસ્તાનને ચોખ્ખો એકદમ ક્લિયર ભ્રષ્ટાચાર મુક્ત કરીને જશે સાહેબ. ચોક્કસથી જે પ્રકારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર HS પટેલ અને વિનોદ રાવ આમાં અને જે 3-4 અધિકારીઓ છે સીધે સીધો એમનો રોલ ત્યાં બતાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવી રહ્યા છે, શું કહેશો? આમાં જ્યારે આ હળની બોટ દુર્ઘટના થઈ સાહેબ ત્યારે તાત્કાલિક ધોરણે FIR ફાળવામાં આવી, અને જે એમાં FIR કરતા છે એ પોતે આ કેસમાં આરોપી છે. આ ભ્રષ્ટાચારમાં એ પોતે આરોપી છે. જે અમે FIR આપી છે કલ્પેશભાઈના નામમાં, એમાં એ 12 નંબરનું કે 3 નંબરનું આરોપી છે, એ પોતે આરોપી છે. તો આ જાંચ કઈ રીતે થઈ, પહેલી વાત એ. ને બીજી વાત એ કે આ ડૉક્ટર વિનોદ રાવ જે છે એમના ઉપર ને જે પણ અધિકારીઓ આમાં સંકળાયેલા હોય બધાના ઉપર દેશદ્રોહી હેઠળ કલમ લાગવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. તો એક દાખલો બેસે આખા સમગ્ર દેશમાં કે ભાઈ તમે આ રીતનું સરકારી માલને પોતાની બાપની જાગીર સમજીને લોકોને ફાળવશો તો તમને દેશદ્રોહી ગુના હેઠળ તમારા ઉપર કાર્યવાહી થશે, ને આ વસ્તુ થવી જ જોઈએ, તો જ આ વસ્તુ રોકાશે, નહીં તો વારે ઘડી આવા કાંડ થતા રહેશે અને નિર્દોષ બાળકો અને નિર્દોષ નાગરિકો મરતા રહેશે. ચોક્કસથી તમામ વાલીઓ જે હાઈકોર્ટે કલક વલણ અપનાવ્યું છે તેનાથી સંતુષ્ટ છે, અને માત્ર 3 લાખ રૂપિયાના ભાડા પેટે આ કોટિયા પ્રોજેક્ટ્સને જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો તેમાં જે તે સમયના સ્થાયી સમિતિના સભ્યો અને જે તે સમયે સામાન્ય સભામાં જે 69 ધારા કોર્પોરેટરોનું જે સમર્થન હતું તેને પણ ક્યાંક ને ક્યાંક આરોપ લગાવવામાં આવ્યા છે તેવું કહી શકાય. કેમેરામેન જિજ્ઞેશ સોલંકી સાથે નિલેશ વસેકર, જીવન ન્યૂઝ, વડોદરા.